नमस्कार विद्यार्थी मित्रों, बाळको आपणे गुजरातीनी चोपड़ी मां पाठ नौ पोपटे खाधी पाकी केरी एनो अभ्यास करीशुं। बाळको तो सौ प्रथम जुओ बाळको के अहींया चित्र आपेलू छे। टीचरे आ चित्र प्रमाणे तमने शीखवाड्यु हतुं ने के अहींया आंबानुं झाड छे, घर छे, बाजूमां वृक्षो छे, आ पोपट छे, बराबर छे। तो पोपटने शू लागी हती? भूख लागी हती, એટલે પોપટ અહીંયા પાકી કેરી ખાવા આવ્યો। પછી અહીંયા કાગડાભાઈએ પોપટને બગાડી દીધો, કારણ કે ઝાડ કોનું હતું? એ આંબાનું ઝાડ પર કોણ રહેતું હતું? કાગડાભાઈ રહેતા હતા, એટલે પોપટને બગાડી દીધો। અને પોપટને જોઈને બૂમા પાડવી લાગી કે પોપટ તું અહીંયાથી ભાગી જા। પછી પોપટ એક દૂર ઘર પાસે જઈને બેસી ગયો। ત્યાં તેની નજર સેના ઉપર પડી હતી બાળકો? ત્યાં તેની નજર એક રંગબેરંગી ફુગ્ગા પર પડી, અને પોપટ શું કર્યું? આંબાની ઝાડના નીચે જઈ અને એના ચાંચથી લઈને ફુગ્ગો ફોડી નાખ્યો। ફુગ્ગો ફૂટવાથી કયો અવાજ આવ્યો? ફટાક! તો કાગડાભાઈ તો બીવાઈ ગયા, અને કાગડાભાઈ એ ઝાડ પરથી ઉડીને જતા રહ્યા। તેથી પોપટને શું ખાવા મળી? પાકી કેરી ખાવા મળી। આ પાઠ આપણે શીખી ગયા હતા, આપણે પ્રશ્નો પણ શીખી ગયા કે આંબા પર કોણ રહેતું હતું? તો આંબા પર કાગડો રહેતો હતો। કાગડાએ કોને ભગાડ્યો હતો? તો કાગડાએ પોપટને ભગાડ્યો હતો। કાગડો સાથી ઉડી ગયો, તો કાગડો ફુગ્ગાના અવાજથી ઉડી ગયો। જુઓ બાળકો, પેજ નંબર 97 ઉપર જુઓ કે ઓળખો અને રંગ પૂરો। તો અહીંયા ભ લખેલો છે, ચિત્ર પણ શેનું છે? ભમરડાનું। તો બનો બનો શું થાય? ભમરડો। પછી ય લખેલો છે, તો આ શું છે બાળકો? યજ્ઞનું છે, તો યજ્ઞ। પછી અહીંયા ધ લખેલો છે, તો ધ ધજાનો ધ। આ શું છે? આ ધજા છે બાળકો। શું છે? ધજા। પછી ફ, તો ફ ફુગ્ગાઓનો। અહીંયા શું છે? અલગ અલગ પ્રકારના ફુગ્ગાઓ દોરેલા છે, અને ધજાનો આકાર કેવો છે બાળકો? જુઓ, ત્રિકોણમાં છે ને। પછી આપણે ચલો હવે આને પૂરીશું। તો જ્યાં જ્યાં અહીંયા ભ દેખાય છે બાળકો, એમાં આપણે શું પૂરવાનો છે? રંગ પૂરવાનો છે। પણ કેવો રંગ? તમને જે ગમતો હોય, તમારો જે મન ગમતો રંગ હોય એવો રંગ બાળકો। પણ જ્યાં ભ દેખાય છે એમાં જ પૂરવાનો છે, બીજા અક્ષરમાં પૂરવાનો નથી। પછી જુઓ બાળકો, ય, તો જ્યાં અહીંયા ય દેખાય છે એમાં પણ શું પૂરવાનો છે? રંગ પૂરવાનો છે। ય પછી છે નીચે ધ, તો જ્યાં ધ ધજાનો ધ દેખાય છે બાળકો ત્યાં શું પૂરવાનો છે? રંગ પૂરવાનો છે। તો ધ ધજાનો ધ। પછી છે બાળકો ફ, તો જ્યાં ફ ફુગ્ગાનો દેખાય છે ત્યાં આપણે શું પૂરવાનો છે? રંગ પૂરવાનો છે। તો આપણે આ પ્રમાણે બાળકો રંગ પૂર્યો, તમારે પણ પૂરવાનો। પછી જુઓ બાળકો, આપણે પેજ નંબર 99 ઉપર ઉખાણા શીખી ગયા છીએ કે કલબલ કરતી કાબર આવી આંગણે દાણા ખાય, ઝઘડા ઝઘડી ચાલે ત્યારે માથું દુખી જાય। તો કોણ છે કાબર? ઊંચી ટોકે ગુગુ કરતું રંગ, ભૂખરો કાળો ચાંચમાં લાવે, સાથી કળાને બાંધે એનો માળો। કોણ છે? કબૂતર। કોયલ પેલી કુકુ ગાયને ક્યાં જઈને છુપાય, આંબા ડાળે બેઠી બેઠી ગીત મીઠા ગાય। કોણ? કોયલ। સૌથી વહેલો ઉઠી જાતો સૂરજનો એ છડીદાર, બોલે ત્યારે માની લેજો પડી ગયું સવાર। કોણ છે? કુકડો। પછી કાળા કાળા કાગડા બહેને કાકા કરી ગાતા, ચોરે ચૌટે ઉડતા ફરતા એઠું જૂઠું ખાતા। આ કોણ છે? કાગડો। પછી છે બાળકો પેજ નંબર 100, એમાં જુઓ સાંભળો અને બોલો કે ભણ, ધણ, દમણ, જમણ, યાદ, નાદ, ફાનસ, કાનસ, ભીત, જીત, ફિરકી,
પારકી, ગેસ, ફરાક, ગરાક અને ફૂદરડી, પછી ચોખ્ખો, પાયો, કાળો, પાટો, ઘોડો, લખોટી, મોતી, વારો, અરીસો, કોલસો, પછી ભરતો ભરો, ફરતો ફરો, બળતો બળદો, ખેતરતો ખેતરો, ચણો તો ચણા, કાસકો તો કાસકા, કૂતરો તો કૂતરા, કાચબો તો કાચબા, ઘોડો તો ઘોડા, ચમચો તો ચમચા, દડો તો દડા, ફુવારો તો ફુવારો. તો બાળકો, આપણે આ શબ્દો બોલવાના છે, એના લખતા પણ શીખવાના છે કે કેમાં રસ્વઈ આવે છે, કેમાં દીર્ઘ ઉ આવે છે, કેમાં કાનો માત્ર આવે છે, એ પણ શીખવાનું છે. અને અહીંયા જુઓ બાળકો, આ જે બે ખાનામાં આપેલા છે કે ફર તો ફરો, ફરો એટલે કે બહુવચન, ચણો તો કે ચણો એટલે કે એક ચણો, પણ ચણા તો ચણામાં ઘણા બધા ચણાનો સમાવેશ થાય છે. કાંસકો તો એક કાંસકો, આપણે એક કાંસકો ઘરમાં પડ્યો હોય તો આપણે કાંસકો કહીએ છીએ, પણ કાંસકા જોડે બાળકો બે કે ત્રણ કાંસકા પડ્યા હોય કે એક કરતાં વધારે તો આપણે કાંસકા બોલીએ છીએ. કૂતરો તો આપણા ઘરની બાજુમાં કૂતરો ફરતો હોય તો આપણે કૂતરો કહીએ છીએ, પણ કૂતરાની બાજુમાં હજી બે ત્રણ કૂતરા ફરતા હોય તો કૂતરો નથી કહેતા બાળકો, આપણે શું કહીએ છીએ, કૂતરાઓ છે, કૂતરા એવું કહીએ છીએ. પછી કાચબો, તો આપણે કાચબો જોયો હોય બાળકો તો આપણે એક કાચબાને જોયો હોય તો કાચબો કહીએ છીએ, પણ આપણે ફરવા જઈએ છીએ ને આપણે મમ્મી પપ્પા જોડે તો આપણે કાચબા જોવા મળે છે, ત્યાં આગળ બે થી ત્રણ કાચબા હોય તો આપણે કાચબો નથી કહેતા, શું કહીએ છીએ, કાચબા છે ત્યાં આગળ, શું છે, કાચબા. તો એ પ્રમાણે બહુવચન છે. પછી બાળકો પેજ નંબર 101માં જુઓ કે પોપટ દોરેલો છે, પોપટ ખાય છે કેરી, અને જુઓ એમાં શું પૂરવાનો છે, આપણને રંગ પૂરવાનો છે. તો ખ્યાલ છે ને પોપટનો રંગ કેવો હોય છે બાળકો, પોપટી અને લાલ હોય છે. અને અહીંયા સેના ઉપર બેઠેલો છે, ઝાડની ડાળી ઉપર, તો આપણે ડાળીનો પણ રંગ પૂરવાનો, ઝાડની ડાળીનો કેવો રંગ હોય, કથ્થાઈ કલરનો, તો એ પણ રંગ પૂરવાનો છે. તો હવે આપણે અહીંયા રંગ પૂરીશું. તો બાળકો આ રીતે પોપટમાં રંગ પૂરી દેવાનો તમારે પણ. પછી જુઓ બાળકો પેજ નંબર 102 પર કે કાગડો ગાવ, કે કાગડો કાળોને કાકા કરે, કાગડો ઊંચે આકાશે ઉડે, કોયલ કાળીને કુહ કુહ કરે, કોયલ આંબાની ડાળે ઝૂલે, કબૂતર ગોળુંને ગુ ગુ કરે, કબૂતર ફેર ફૂદડી ફરે, પોપટ લીલોને મીઠું મીઠું બોલે, પોપટ ડાળે બેસીને ડોલે, ચકલી નાનીને ચીચી કરે, ચકલી ફરર રર ઉડે. પછી નીચે જુઓ બાળકો કે રંગ પૂરો, વ ભમેડાનો, ય યજ્ઞનો, ધ ધજાનો અને ફ ફ ફુગ્ગાનો, આવી રીતે આપેલા છે. આપણે એમાં શું પૂરવાના છે બાળકો, રંગ પૂરવાના છે. તો આપણે સૌપ્રથમ તમારો કોઈ પણ મનગમતો રંગ આમાં પૂરીશું. તો જુઓ બાળકો આ રીતે પણ તમારે ભ ય ધ અને ફમાં તમારો મનગમતો રંગ પૂરવાનો. પછી જુઓ બાળકો પેજ નંબર 103માં કે ભ ટપકા, ટપકા જોડો અને ભ લખો, ટપકા આપેલા છે બાળકો તો આપણે આ રીતે ટપકા પ્રમાણે ભ લખવાનો છે. ભ વમેડાનો ભ, એ રીતે બાળકો ય, તો ય યજ્ઞનો ય, યમાં અને પમાં શું ફરક છે બાળકો, યનું પેટ કેવું હોય છે, મોટું હોય છે, ય. પછી ધ, ધજાનું ધ, તો ધ ધજાના ધમાં અને ઘમાં શું ફરક હોય છે બાળકો, અમુક બાળકો ધ ધજાનું ધ અને ઘ ઘરનો ભાઈ એક જ જેવો કરતા હોય છે, ઘ ઘરના ઘમાં છેક સુધી આ મીઠું લઈને પછી કરે છે, જ્યારે ધ ધજામાં
અહીંયાથી કરે છે બાળકો. પછી ફ, ફળ, ફુગ્ગાનું ફ. તો એમાં શું કરવાનું, ક કક્કાનો ક કરી, આમ ક કક્કાનો કરી, આમ નીચે અને વચ્ચે આડી લીટી. તો ફ ફુગ્ગાનો ફ. પછી અઈ અને બે માત્ર અઈ. તો અજગનો અ કરીને ઉપર શું કરવાનું બાળકો, બે માત્ર કરવાના. અઈ અહીંયા પણ લખીશું આપણે અઈ. અઈ પછી ઔ અને કાનો અને બે માત્ર ઔ. એમાં પણ શું કરીશું બાળકો, આમ ઉ કરી અને ઉપર શું કરવાના, બે માત્ર. ઔ શું થયું, ઔ. તો અહીંયા આ રીતે આપણે ઔ લખીશું. તો આ રીતે બાળકો તમારે પણ જોઈ જોઈને પેજ નંબર 103 પૂરવાનું. પછી છે બાળકો પેજ નંબર 104 પર જુઓ. ભો ભને કાનો ને માત્ર ભો. તો લખીશું ભો. બહુ તો બને કાનો બે માત્ર બહુ. બહુ પછી યો યને કાનો અને એક માત્ર યો. યો પછી દો શું છે, દો. તો દો લખીશું. દઉં પછી ફો. તો બાળકો ફો લખીશું. પછી ફો અને કાનો અને બે માત્ર. આ રીતે લખ્યા આપણે ફો. તો તમારે પણ આ રીતે બાળકો પૂરવાનું. પછી જો બાળકો 105 નંબર ઉપર વાંચો અને લખો. તો આપણે જોઈ જોઈને વાંચીને લખવાનું છે. તો શૌ પછી પૌવા, ગૌશાળા, ગૌતમ, ગૌરવ, કૌશિક, સૌરભ, ભૌતિક, ભૌમિક અને સૌરવ. હવે આખું વાક્ય કે ભીંડાનું શાક. તો લખીશું ભીંડાનું શાક, ગાયના શિંગડા.
જ્યાં તમને ટપકું દેખાય છે તો ટપકું કરવાનું બાળકો. હાથીની પૂંછડી, રેતીનો ડગલો, બોરનો ઠળિયો, કાચની સીસી, પછી લાકડાની ખુરશી. આવી રીતે બોલીને લખશો ને બાળકો તો તમને પ્રશ્ન મીન્સ કે શબ્દ વાંચતે પણ આવડશે, અને રસ્વઈ દીર્ઘઈ રસ્વઉ દીર્ઘઉ કાનો માત્ર એ બધો ખ્યાલ પણ આવશે. પછી જુઓ બાળકો પેજ નંબર 106માં શું છે કે દોરતા શીખો. અહીંયા પહેલાં થોડું નાનું પક્ષી દોર્યું છે, મીન્સ કે મોર છે, તો સૌ પ્રથમ આ દોર્યું છે, પછી મોરની આખી પાંખ દોરી છે, અને પછી કમ્પ્લીટ મોર દોર્યો છે. તો તમારે પણ આ રીતે અહીંયા ચિત્ર દોરવાનું છે. એ જ રીતે જુઓ કે શું છે કાગડો, તો એ પ્રમાણે પહેલાં આવી રીતે, પછી આ રીતે, ને પછી આ રીતે, તો આ બંને ચિત્ર તમારે દોરવાના છે. પછી જુઓ બાળકો ઉદાહરણ પ્રમાણે લખો કે ભરતો ભરો, ભણતો ભણો, ફરતો ફરો, જમતો જમો, તરતો તરો, વાંચતો વાંચો, નાચતો નાચો, અને ચાલતો ચાલો. પછી નીચે જુઓ ચિટક કામ કે સમાચાર પત્રોમાંથી પંખીઓના ચિત્રો કાપીને ચોટાડો અને નામ લખો. કે સમાચાર પત્રમાં કે તમારા ઘરે કોઈ પત્ર આવતું હોય એમાં કોઈ પણ પંખીઓનું ચિત્ર આવતું હોય બાળકો, તો તે મમ્મીને કહેવાનું કે કાપી આલે અહીંયા ચોટાડી, અને પછી જે પણ પંખી હોય, અહીંયા ચકલી હોય, કબૂતર હોય, પોપટ હોય, જે બી પંખી હોય, તો અહીંયા તમારે અહીંયા જ ખાનામાં નામ લખવાના. પછી જુઓ બાળકો પેજ નંબર 108 પર કે મનગમતા પંખીના પીંછા ચોટાડો. કોઈ પંખીનું પીછું હોય, દાખલા તરીકે કબૂતરનું પડ્યું જોયું હોય તમે, કે કાબરનું હોય, ચકલીનું હોય, પોપટનું હોય, પીંછાઓ પડે હોય, તો અહીંયા મનગમતા જે બી એક કે બે જે મળે તમને એ પ્રમાણે અહીંયા ફેવિકની મદદથી પીંછા ચોટાડવાના. પછી જુઓ બાળકો પેજ નંબર 109 પર કે નવો શબ્દ બનાવો. દાખલા તરીકે અહીંયા ભારત લખેલું છે ખાનામાં, અહીંયા જીવન લખેલું છે, પણ જે ગુલાબી કલરનો શબ્દ છે બાળકો એમાં બંને શબ્દોમાં અહીંયાથી ભા લીધો ને અહીંયાથી જી લીધો, તો નવો શબ્દ શું બન્યો, ભાજી બન્યો. હવે અહીંયા જોશું કે અહીંયા ફટાકડા છે અને અહીંયા જામફળ છે, પણ ગુલાબી શબ્દ કયો છે, ફ અને અળ, તો આ બંનેમાંથી કયો નવો શબ્દ બનશે બાળકો, ફળ. પછી અહીંયા ગાજર છે, અહીંયા ઉદય છે, પણ અહીંયાથી ગા લેવાનો ને અહીંયાથી ય, તો શું બનશે નવો શબ્દ, ગાય. પછી અહીંયા જુઓ મગધ અને જાનવર, તો અહીંયાથી ધ લીધો ને અહીંયાથી જા લીધો, તો શું બનશે નવો શબ્દ, ધજા. પછી અહીંયા ફોગટ અને અહીંયા કાનમ, તો અહીંયાથી ફો લેવાનો છે ને અહીંયાથી ન લેવાનો છે, તો નવો શબ્દ શું બનશે બાળકો, ફોન. પછી અહીંયા ભાજી, રણ અને સાત, આ ત્રણ શબ્દો આપેલા છે બાળકો, એમાંથી ભા લેવાનો છે, ર લેવાનો છે, ને ત, તો ભારત, ભારત કેવો શબ્દ બન્યો, નવો શબ્દ. પછી ઈ, ઈલા, યશ અને વાળ, તો ઈ પછી ય અને યળ, તો શું બનશે, ઈયળ. ઈયળ કેવો શબ્દ બન્યો, નવો શબ્દ. પછી ભૌમિક, તિલક અને કબાટ, એમાંથી બહુ લીધો, તી લીધો ને ક, તો શું બનશે બાળકો નવો શબ્દ, ભૌતિક. ભૌતિક કેવો શબ્દ બન્યો, નવો શબ્દ. પછી નવતમ, શારદા અને દશક, તો નવ લેવાનો છે, શા લેવાનો છે, ને ત લેવાનો છે, તો કયો શબ્દ બનશે, નવશાદ. તો આ પ્રમાણે આપણે શબ્દોમાંથી પણ એક અલગ નવો શબ્દ બનાવ્યો બાળકો. પછી જુઓ બાળકો પેજ નંબર 110 પર જુઓ કે શું આપેલું છે કે લખો. એમાં પક્ષીઓના નામ આપેલા છે, વચ્ચે રંગના નામ છે, અને બાજુમાં એના અવાજ છે. તો પોપટ કયા કલરનું હોય બાળકો, તો પોપટનો રંગ કેવો હોય, પોપટી, તો અહીંયા લખીશું પોપટી. પછી એનો અવાજ કેવો હોય બાળકો, પોપટનો, મીઠું મીઠું, તો અહીંયા લખીશું મીઠું મીઠું. પછી મોર,
તો મોર કેવો હોય બાળકો? રંગબેરંગી. કેવો હોય? રંગબેરંગી. એમાં બધા કલરો આવેલા હોય છે, તો રંગબેરંગી લખવાનો. અને મોરનો અવાજ કેવો હોય? ટેહું ટેહું. પછી કાગડો, તો કાગડો કાળા રંગનો હોય. કાગડાનો અવાજ કેવો હોય? કાકા. પછી ચકલી, તો ચકલી કેવા રંગની હોય બાળકો? ખ્યાલ છે? થોડા આછા કથ્થાઈ રંગની હોય છે, હોય છે ને, ઘાટો કથ્થાઈ નહીં, આછો કથ્થાઈ રંગનો હોય છે. નીચે સફેદ રંગ થોડો હોય છે, તો ચકલીમાં કથ્થાઈ રંગ આછો લખવાનું. અને લખવાનું ચીચી. ચકલીનો અવાજ કેવો હોય છે? ચીચી. પછી કાબર, તો કાબર કેવા રંગની હોય છે? કાળા રંગની હોય છે. તો અહીંયા લખીશું કાબર, અને લખીશું એનો અવાજ કલબલ. પછી કબૂતર, તો કબૂતર રાખોડી રંગનું હોય છે. કેવા રંગનું? રાખોડી રંગનું. અને અહીંયા લખીશું ગુ ગુ. તો આપણે રંગના નામ, પંખીઓના રંગના નામ અને એના અવાજો લખ્યા. અહીંયા શું આપેલું છે બાળકો? જોડો અને ચિત્ર પૂર્ણ કરો. એટલે કે દાખલા તરીકે તમારે કોઈ પૂંઠા ઉપર કોઈ પંખીનું ચિત્ર દોરવાનું છે, બરોબર છે? એ ચિત્ર દોરી અને બાળકો એ પૂંઠો વડે કાપી અને અહીંયા ચિત્ર ચોંટાડવાનું છે. એ ચિત્ર અહીંયા શું થશે? પૂર્ણ થશે. અને એ ચિત્રમાં રંગ પૂરવાનો છે. તો બાળકો આપણે પાઠ 9 પોપટે ખાધી પાકી કેરી એનો આખી ચોપડી પૂરી છે, પેજ નંબર 110 સુધી. તો તમારે પણ આ વિડીયો જ્યારે ટીચર મોકલે ત્યારે વિડીયોના મદદથી ગુજરાતીની ચોપડી પાઠ 9 એ તમારે વિડીયોના મદદથી ચોપડી પૂર્ણ કરવાની.